કેમ છો? મજામાં? તો ચાલો આપણે ધોરણ 10 વિષય ગણિત માં પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ નો સ્વાધ્યાય 12.2 નો ચોથો એક્ઝામ્પલ એને આપણે ગણતરી સાથે સમજીએ છીએ. આપણે 12.2 ના પહેલો બીજો ત્રીજો અપ્રણ દાખલાઓ કરી ચૂક્યા છે. ચોથો દાખલો હું શા માટે કરાવું છું એ તમને પહેલા સ્પષ્ટ કરાવી દઉં કે આપણે આની આગળના પીરિયડમાં વૃત્તખંડ વિશે ભણ્યા છે. આગળનો પીરિયડ જે આપણો હતો એ વૃત્તખંડનો થિયરી અને સૂત્ર બેઝનો પીરિયડ હતો. વૃત્તખંડ વિશે ભણ્યા છે. તો વૃત્તખંડ કોને કહેવાય? તો કે વર્તુળનો કોઈ એક ચાપ અને એની અનુરૂપ જીવાના યોગને વૃત્તખંડ કહેવાય. આ મેં વ્યાખ્યા લખાવી છે. હવે વૃત્તખંડના ત્રણ પ્રકાર છે, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ અને અર્ધ વૃત્તખંડ. તો આવા વૃત્તખંડના ક્ષેત્રફળ કેવી રીતે મેળવાય એના સૂત્રો છે એ મેં તમને છેલ્લા પીરિયડમાં એના સૂત્રો અને એની પરિમિતિના સૂત્રો વગેરે બધું સમજાય. હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આ દાખલો આપણે કરીએ છીએ. હવે અહીંયા જો બે વસ્તુ માગી છે, એક લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવાનું છે અને બીજું ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધવાનું છે. લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશ આ બે ક્ષેત્રફળો આપણે મેળવવાના છે. આ ક્ષેત્રફળો મેળવવા માટે આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ. એટલે કે વર્તુળની ત્રિજ્યા આર બરાબર આપણને 10 સેન્ટીમીટર આપી છે. આર બરાબર 10 સેન્ટીમીટર આપી છે અને એની જીવા કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે થીટા એ કેવો છે? કાટખૂણો છે. એટલે થીટા આપ્યો છે. આર અને થીટા આપ્યા હોય એટલે આપણે બધા જ માપ મેળવી શકીએ. એટલે કે જો વર્તુળનું ક્ષેત્રફળ મેળવી શકીએ, વર્તુળનો પરિઘ મેળવી શકીએ, પછી ચાપની લંબાઈ મેળવી શકીએ, પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી શકીએ, પછી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી શકીએ અને એની પરિમિતિઓ પણ મેળવી શકીએ, સાથે સાથે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પણ મેળવી શકીએ અને ગુરુ વૃત્તખંડનું પણ ક્ષેત્રફળ શોધી શકાય. હવે અગત્યની બાબતો પહેલી જ વખત આવી છે રકમમાં પાઈ બરાબર 3.14 લો આ સૂચના આપી છે રકમમાં. તમને તમારે પરીક્ષામાં પણ આ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ દાખલામાં તમને સૂચના આપી હોય કે પાઈ બરાબર સમથિંગ લો તો તમારે એ કિંમત લઈને જ ગણતરી કરવાની છે. એ કિંમત લઈને ગણતરી કરશો તો જ તમારે તમારા દાખલામાં માગેલો જવાબ મળશે. બરાબર? એટલે અહીંયા એ પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. હવે દાખલો કેવી રીતે આપણે સોલ્વ કરશું ક્રમશઃ સમજતા જઈએ. જુઓ, પેલા તો આપેલી વસ્તુ નોંધીએ. અહીં વર્તુળની ત્રિજ્યા આર બરાબર 10 સેન્ટીમીટર અને જીવાએ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે થીટા અને થીટા બરાબર 90 અંશ આ બે વસ્તુ આપણને આપી છે. હવે આ બે વસ્તુની નોંધ થઈ જાય પછી આપણે આકૃતિ દોરવાની છે. એટલે આકૃતિ દોરીએ. તો સૌથી પહેલા એક વર્તુળ દોરીશું. આપણે વર્તુળ દોરી લીધું.
આ વર્તુળનું કેન્દ્ર છે એને નામ આપી દઈશું ઓ કેન્દ્ર. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ છે અને કેન્દ્ર આગળ કાટખૂણો બને એવી રીતે જીવા લેવાની છે. આ રીતે આપણે જીવા લઈએ આ રીતે, એટલે આ કેન્દ્ર આપણે કાટખૂણો બને એવી રીતની આ જીવા થઈ ગઈ. આ જીવા એ બી, આ જીવા એ બી, અને કેન્દ્ર આગળ બનતો ખૂણો જે છે આ એ કાટખૂણો, બરાબર. આ 10 સેન્ટીમીટર અને આ પણ 10 સેન્ટીમીટર જેના માપ આપણે નોંધી લીધા છે. આકૃતિ આમ સીધી થવી જરૂરી નથી, સીધી કરવી તો સેજ આમ આને આમ લેવું પડે તો આમ આવે તો આમ સીધી થાય, પણ એવું જરૂરી નથી. વર્તુળની જીવા ગમે તેમ હોય તો અહીંયા આ રીતે આકૃતિ થઈ, બરાબર. હવે આ આકૃતિમાં આર અને થીટા જે આપ્યા છે એની મદદથી તમે બધા જ માપ મેળવી શકો, શક્ય હોય એટલા માપ હું અહીં તમને ગણતરી કરીને બતાવું છું, બરાબર. સૌથી પહેલા તો આપણે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ શોધીશું. સૌથી પહેલું લઘુ વૃતાંશ ઓ એ પી બી, અહીંયા કોઈ એક પી બિંદુ હોય તો ઓ એ પી બી હે ને, લઘુ વૃતાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ આપણે સૌથી પહેલું મેળવશું, બરાબર. તો પહેલું માપ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ ઓ એ પી બી નું ક્ષેત્રફળ બરાબર થીટા ના છેદમાં 360 ગુણ્યા દશાંશ કાઢી નાખવાનો એટલે 90/360 ગુણ્યા 314/100 ×10 × 10 આમ કરી લ્યો એટલે એક એક બિંદુ ગયું 10 10 ગયા, બરાબર. પછી અહીંયા એક એક બિંદુ ગયું 9 × 9 ને 9 × 36 આમ થયું. આમ થાય પછી અહીંયા ઉડે 2 ઉડે 2 × 1 = 2 2 × 5 = 10 અને 7 = 157 અને 2 × 2 હવે આગળ નહીં ઉડે તો 157/2 બરાબર ભાગાકાર કરવાનો. જ્યારે પાઈ બરાબર 3.14 આપ્યું હોય ત્યારે દશાંશ ચિહ્નમાં કિંમતો મેળવવાની, એટલે 7 × 14 એક વધ્યો 7 ઉતાર્યા, 8 × 16 એક વધ્યો બિંદુ ઉતાર્યો એટલે પોઈન્ટ આવ્યા 5 cm². આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આવી ગયું, બરાબર. તેથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આ આપણે શોધવાનું નહોતું, તો શોધ્યું. તમને એમ થાય કામ શોધ્યું તો આપણે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવું છે. તો લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવા માટે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ જોઈએ એટલે ઓ એ પી બી નું ક્ષેત્રફળ મેળવી લીધું. હવે બીજું કામ કરશું, શું આપણે લઘુ વૃત્તખંડ નું એટલે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ જે રેખાંકિત ભાગ હું કરું છું તેનું, બરાબર.
આનું ક્ષેત્રફળ શોધવું છે. તો આપણે આખા આટલાનું મેળવ્યું, હવે આપણે બીજું શું મેળવશું? ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. બીજું કામ કરીશું એ ત્રિકોણ OAB. સ્ટાર કરતા જવાનું, લેખા જવાનું. ત્રિકોણ OAB કેવો ત્રિકોણ છે? માપ ખૂણો AOB બરાબર 90 અંશ છે. કાટકોણ ત્રિકોણ છે. તેથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા OA ગુણ્યા OB પાયો ગુણ્યા વેટ. આ સૂત્ર મેં તમને કાલે આપ્યા છે. OA અને OB કાટકોણ ત્રિકોણ હોય તો OA અને OB આ બે જે ત્રિજ્યાઓ છે એ પરસ્પર લંબ થાય, એટલે એક પાયો થાય ને એક વેજ થાય બરાબર એક તૃતીયાંશ ગુણ્યા દસ ગુણ્યા દસ લાઈનામ થયું બરાબર 50 સેન્ટીમીટર સ્ક્વેર. આ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. બીજું આવી ગયું. હવે આ બે ની મદદ થી લઘુ ખંડ નું ક્ષેત્રફળ શોધી શકાય. કેવી રીતે? જુઓ OAPB એટલે લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. આ સૂત્ર આપણે આવી રીતે લખ્યું છે કાલે. એટલે હવે આપણે લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધીએ. લઘુખંડનું ક્ષેત્રફળ શોધીએ. માગેલું હવે આવ્યું જુઓ. તેથી લઘુવૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર પેલા સૂત્ર લખવાનું. શું સૂત્ર આવશે? તો કે લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આવી રીતે આવશે. હવે આ બે કિંમતો આપણે મેળવી લીધી છે, એટલે અહીંયા કશી ગણતરી કરવાની નથી. અહીં તો સીધી કિંમત જ મૂકવાની છે. લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો કે 78.5 માઇનસ ત્રિકોણ OAB નું કેટલું આવ્યું? 50. આ રીતે ડાયરેક્ટ સીધી કિંમતો તમારે મૂકી અને બાદબાકી કરી 28.5 સેન્ટીમીટર સ્ક્વેર આ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ થાય. આ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ આવી ગયું બરાબર. આ પહેલો જવાબ આવી ગયો, પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજા પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે એ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. આપણે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ જો હું રેખાંકિત ભાગ કરું છું એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ગુરુવૃત્તાંશ કહેવાય બરાબર. એક જ સરખા વિચાર કરું છું એટલે ખ્યાલ આવે તમને કે આ ગુરુવૃત્તાંશ થયું. આનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો એ કેવી રીતે મેળવશું? જુઓ બહુ સરળ કામ છે, બહુ સરળ એકદમ કામ છે કે આટલું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું? તો કે પહેલા આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈશું, આખા વર્તુળનું, અને એમાંથી પછી આ લઘુવૃત્તાંશનું બાદ કરી દઈશું. એટલે હવે જે ગણતરી કરીશું આ એ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 314 સેન્ટીમીટર સ્ક્વેર. આ વર્તુળનું ક્ષેત્રફળ આવી ગયું. હવે વર્તુળનું જે ક્ષેત્રફળ મેળવ્યું
એમાંથી આપણે આટલું બાદ કરી દઈએ, જો આટલું બાદ કરી કાઢ નાખીએ તો આ શું આવી ગયું? ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. આટલું એટલે શું થયું તું? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, બરાબર. તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ હવે આવી રીતે મળશે. બરાબર, સૂત્ર એનું આમ થશે, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશ ઓએસીડી નું ક્ષેત્રફળ બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો કે 314. ડાયરેક્ટ કિંમતો જ મૂકવાની છે, બીજું કશું કરવાનું નથી. ઓછા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો 78.5. ફરી આની બાદ બાકી કરો એટલે 235.5 સેન્ટીમીટર મળે, 235.5 સેન્ટીમીટર સ્ક્વેર મળે. તો આ થઈ ગયું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, બરાબર. આને આ દાખલામાં હજુ તમને ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ શોધવાનું પણ કીધું હોય, નથી કીધું એની ગણતરી પણ બતાવું છું તમને. જો ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું હોય તો એ કેવી રીતે મેળવશું? ફરીથી જે આકૃતિ છે એને હું પૂર્ણ કરું છું, બરાબર. આ થઈ ગયું, આ ક્ષેત્રફળ આપણે મેળવી લીધું છે લઘુ વૃતખંડ નું. તો ગુરુ વૃતખંડ ના ક્ષેત્રફળ નું સૂત્ર પણ આપણે આવી જ રીતે લખ્યું છે. તો વર્તુળ નું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃતખંડ નું ક્ષેત્રફળ, અહીંયા પણ આ જ રીતે ગણતરી કરવાની છે. ગુરુ વૃતખંડ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો કે 314 માઇનસ આ કેટલું આવ્યું? તો 28.5. જો લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ 28.5 એટલે 200, આ આવશે 285.5 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે હિસાબ કરી દઈએ, 14 × 1 285.5 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ગુરુ ઉત્ખન નું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું હોય તોય તમારે વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું શોધવાનું છે, લઘુ વૃતખંડનું શોધવાનું છે, અને એની બાદબાકી કરીને ગુરુ વૃતખંડનું મેળવવાનું છે. હવે લઘુ વૃતખંડ અને ગુરુ વૃતખંડના ક્ષેત્રફળનો સરવાળો છે વર્તુળના ક્ષેત્રફળ જેટલો થાય, એટલે બેનો સરવાળો કરશો તો 314 થઈ જશે, બરાબર. એટલે એ સૂત્રની પણ અહીંયા ખાતરી થઈ જાય. કાલે લખાયેલા એ બધા જ સૂત્રો છે એ આની અંદર ઉપયોગમાં લઈ શકાય, અને એક જ દાખલામાંથી આવા 10 દાખલાઓની પ્રેક્ટિસ છે એ કરી શકાય. હવે એક દાખલો છે, પાંચમો દાખલો. એક્ઝામ્પલ નંબર 5,
પાંચમો બાકડો હવે એની રકમ આમ આપી છે જુઓ કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આતરે તેને અનુરૂપ ચાપની લંબાઈ ચાપ વડે બનતા ઉતાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા ઉત્ખનનું ક્ષેત્રફળ શોધો આ દાખલો આગળ કેનો છે આપણે ચોથો એના જેવો જ છે પણ ખૂણાનું માપ જુદું આપ્યું હોય તો ગણતરીમાં ક્યાં ફેર પડે કેવી રીતે ગણતરી કરાય એ સમજવા પૂરતું રકમ હું નથી લખતો ફરીથી બોલી જાઉં છું કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આતરે છે એટલે વર્તુળની ત્રિજ્યા આપી છે 21 સેન્ટીમીટર અને ચાપ જે છે એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એ 60 અંશનો ખૂણો આપ્યો છે તો ગણતરી માટે આપણે લખશું અહીં વર્તુળની ત્રિજ્યા આ બરાબર 21 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ બનતો ખૂણો થીટા બરાબર 60 અંશ છે પછી આને આપણે આકૃતિમાં દર્શાવીશું એક આકૃતિ દોરીશું આ અવકેન્દ્રિત વર્તુળ છે એની ચાપ છે એપીબી ચાપ છે એપીબી ચાપ લીધી છે અને આ ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એ 60 અંશનો છે એટલે આ ખૂણો જે બને છે એ 60 અંશનો બને છે આ 21 છે અને આ પણ 21 છે આ રીતે એની આકૃતિ થાય હવે આપણે આર અને થીટા આપ્યા એટલે બધાય માપ મેળવી શકીએ માગેલા માપ શોધવા તરફ આપણે આગળ જઈએ છીએ તો સૌથી પહેલું આર અને થીટા ઉપરથી પહેલી વેલી ચાપની લંબાઈ શોધીએ છીએ જો પહેલી વેલી ચાપની લંબાઈ કઈ ચાપ લઘુ ચાપ ચાપની લંબાઈ એમ કીધું છે એટલે આપણે માત્ર ને માત્ર લઘુ ચાપની લંબાઈ જ મેળવશું જો ગુરુ ચાપ ની લંબાઈ તો એમ કીધું હોય તો ગુરુ ચાપ ની લંબાઈ મેળવીશું બરાબર લઘુ ચાપ એપીપી ની લંબાઈ બરાબર થીટા ના છેદ માં 360 ગુણ્યા 2 પાઈ આર સૂત્ર કેવી રીતે યાદ રાખવું એ પણ મેં તમને બતાવી દીધું છે કિંમતો મૂકતા જાઓ થીટા બરાબર 60 ના છેદમાં 360 ગુણ્યા 2 ગુણ્યા પાઈ બરાબર કેટલું લેવાનું કીધું છે તો 22 સપ્તમાંશ લેવાનું આર એટલે 21 એટલે જ્યાં થતી હોય અહીંયા છેદ ક્રિયા તમને 7 કરી 21 એટલે 7 એ 11 બિંદુ બિંદુ જો 6 1 6 6 6 36 આગળ ઉડે 22 તો પહેલું વેડું આપણને મળ્યું ચાપ લઘુ ચાપ ની લંબાઈ એપીબી ની લંબાઈ મળી ગઈ એપીબી લઘુ ચાપ છે જેની લંબાઈ આપણે મેળવી લીધી આ એપીબી હું કલર થી બતાવું છું એપીબી લઘુ ચાપ છે જેની લંબાઈ આપણે અહીંયા ગણતરી કરીને મેળવી હવે
જો ગુરુચાપની લંબાઈ શોધવાની કીધી હોય તો શું કરાય? ગુરુચાપની લંબાઈ શોધવાની કીધી હોય તો તો તમારે આખા આખા વર્તુળની ચાપ આખા આખા વર્તુળના પરિઘનું માપ મેળવી લેવાનું. વર્તુળનો પરિઘ, આ પરિઘ મેળવી લીધા પછી પરિઘ એટલે આખા વર્તુળનું માપ આવી જાય. પરિઘ મેળવી લીધા પછી આ લઘુચાપની લંબાઈ છે એમાંથી પરિઘમાંથી બાદ કરી દો એટલે શું મળે? ગુરુચાપની લંબાઈ. બરાબર. તો ગુરુચાપની લંબાઈ શોધવાની કીધી હોય તો તમારે ગણતરી થોડીક વધારે આમ કરવી પડે. જુઓ, વર્તુળનો પરિઘ આમ વધારાની ગણતરી બતાવું છું. વર્તુળનો પરિઘ બરાબર 2πr 2 × 22 / 21 7 × 21 અને આનો ગુણાકાર 3 × 6 × 22 અને 6 × 12 = 1 = 32 132 સેન્ટીમીટર વર્તુળનું પરિઘ થાય. આ મેળવી લીધા પછી ગુરુચાપની લંબાઈ હવે AQB ની લંબાઈ તો એનું સૂત્ર થશે વર્તુળનો પરિઘ માઇનસ લઘુ ચાપ APB ની લંબાઈ. આમ સૂત્ર થાય પરિઘમાંથી વર્તુળનો પરિઘ એટલે જો આટલું માપ આવી ગયું, A થી શરૂ કરીને પાછા A સુધીનું માપ આવી ગયું. બરાબર. હવે આ પરિઘનું જે માપ છે એ પૈકીનું A થી શરૂ કરીને B સુધીનું જે છે એ ગુરુચાપ છે. આ ગુરુચાપ છે, સફેદ કલરની દેખાય ગુરુચાપ છે. તો આ ગુરુચાપની લંબાઈ કેટલી થાય? તો કે પરિઘમાંથી આ લઘુચાપ બાદ કરીએ એટલી. તો વર્તુળનો પરિઘ આવ્યો 132 ઓછા લઘુચાપ આવી 22 બાદ કરીએ એટલે 110 સેન્ટીમીટર ગુરુચાપની લંબાઈ થાય 110 સેન્ટીમીટર. આખી ગણતરી મેં તમને વધારાની આ દાખલામાં નથી વધારાની બતાવી છે કે આવું હોય તો આમ ગણાય. બરાબર. આ પેલું માપ મળી ગયું ચાપની લંબાઈ. હવે ચાપ વડે બનતા વૃતાંશ નું ક્ષેત્રફળ, તો આ ચાપ લઘુ ચાપ વડે જે વૃતાંશ બને આ વૃતાંશ નું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો નેક્સ્ટ જે છે એ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ. બરાબર. થીટાના છેદમાં 360 × πr² 60 × 360 × 22 × 21 × 21 આ રીતે કિંમતો મૂકવાની અને છેદ ઉડાડી દેવાના. 7 × 21 બીજો ગયો 6 × 36 3 × 2 2 × 11 11 × 21 એટલું વધ્યું 132 231 સેન્ટીમીટર સ્ક્વેર. મેં તમને એ પણ બતાવ્યું 11 વડે ગુણાકાર આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું. એટલે આપણો આ બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. અનુરૂપ જીવા વડે બનતા વૃક્ષખંડનું ક્ષેત્રફળ. ચાપને અનુરૂપ જીવા, આ ચાપ AB એને અનુરૂપ જીવા AB થી બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. હવે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે આટલાનું તો શોધ્યું આખે આખાનું 231 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. એમાંથી આ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરવાનું. હે ને. તો
તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ હવે કેવી રીતે મેળવશું જુઓ તો સૌથી પહેલા ત્રિકોણ ત્રિકોણ OAB માં માપ ખૂણો AOB બરાબર 60 અંશ કેન્દ્ર આગળ 60 અંશ નો બને છે અને આ બે છે એ એકરૂપ બાજુઓ છે OA અને OB OA અને OB વર્તુળની ત્રિજ્યા છે એકરૂપ હોય તો આ બે એકરૂપ હોય તો એની સામેના ખૂણાઓ પણ એકરૂપ હોય ચોકડી કરવી ખૂણા પણ એકરૂપ હોય ત્રિકોણની બે બાજુ એકરૂપ હોય તો એની સામેના ખૂણાઓ પણ એકરૂપ હોય એટલે આ બે એકરૂપ થાય હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એમાંનો આ 60 નો છે એટલે આ બેનો સરવાળો 120 અને પાછા એકરૂપ એટલે દરેકનો માપ 60 અંશ થાય હે એટલે અહીંયા ડાયરેક્ટ સીધું આ 60 નું આપ્યું હોય ને તો આ પણ 60 નું થાય અને એટલે ત્રિકોણ OAB જે છે એ સમબાજુ ત્રિકોણ થાય તેથી ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે જો OAB છે એ સમબાજુ ત્રિકોણ છે OAB તમારે યાદ આટલું રાખવાનું છે કે જો કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 નો હોય ને એટલે સમબાજુ ત્રિકોણ થાય હવે જો ત્રિકોણ OAB સમબાજુ હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કાલે સૂત્ર લખાયું હેને તેથી સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ બાજુનો વર્ગ વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુ કેટલી છે 21 નો વર્ગ એટલે 21 ગુણ્યા 21 એપી ગુણ્યા 21 એટલે 441 એને ગુણ્યા રૂટ 3/4 સેન્ટીમીટર સ્ક્વેર આટલું આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય હવે વર્ગમૂળ 3 નું મૂલ્ય જો ગણતરી કરવી હોય તો આશરા પડતું મૂલ્ય 1.74 લઈને કરી શકાય પણ આમનો રાખો તો પણ વાંધો નથી હવે છેલ્લી ગણતરી આવે એ લઘુ વૃત્તખંડ બરાબર લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બે ની બાદ બાકી કરવાની તો લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું તું 231 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ આ ત્રિકોણ નું ક્ષેત્રફળ આટલું હવે અસમય સંખ્યા છે એટલે બાદબાકી તો નહીં થઈ શકે એટલે આમનો જવાબ લખી નાખવાનો છે સેન્ટીમીટર સ્ક્વેર જો તમારે અહીંયા સાચું પાકું હોય તો આમ થાય 441 ગુણ્યા 1.74 ના છેદમાં 4 વર્ગમૂળ 3 ની આશરા પડતી કિંમત છે એ 1.74 લેવાની છે 1.74 હવે રકમમાં નો આપી હોય ને એટલે નથી લેવાની રકમમાં આપી હોય તો આપેલી કિંમત લઈને તમે આગળ દાખલો કરી શકો છો નો આપી હોય તો લેવાની થતી નથી તો આ રીતે વૃત્તખંડના ક્ષેત્રફળ મેળવી શકાય છઠ્ઠો જે દાખલો છે એ આના જેવો જ છે તો એમાં આપ્યું છે કે પાઈ બરાબર 3.14 લેવાના અને વર્ગમૂળ 3 બરાબર 1.74 લઈને તમારે દશાંશ અપૂર્ણાંકમાં જવાબો લાવવાના છે આવી રીતે મૂકી દેવાના
નથી અને અહીંયા 64 નો ખૂણો બને છે એટલે આ પ્રમાણે ગણતરી કરવાની છે એટલે હું ફરીથી ગણતરી કરતો નથી બરાબર એટલે તમને છઠ્ઠો દાખલો છે હોમવર્કમાં આપું છું એટલે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો અને એક બીજો 12મો દાખલો આ બે દાખલાઓ છે તમારે હોમવર્કમાં કરવાના છે અહીંયા આપણે આ પીરિયડ આપણો પૂરો કરીએ છીએ નેક્સ્ટ જે દાખલો છે એ ત્રિકોણમિતિનો છે ત્રિકોણમિતિના ઉપયોગને લગતો છે એટલે ફરીથી ગણાવીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર